हेलो यस हवे गुड आफ्टरनून बीकॉम सेमेस्टर फोर गुजराती हवे घणा दिवसોથી આપણે ધંધા અને વ્યવસાયને લગતી આવકના દાખલાઓ ગણતા હતા મને એમ હતું કે તમારું લગભગ હવે ઓફલાઈન સ્ટાર્ટ થવાની પરમિશન આવી જશે પણ પરમિશન અનફોર્ચ્યુનેટલી આપણને મળી નથી જેથી કરીને હવે આપણે આજે નવું ચેપ્ટર છે એ આપણે સ્ટાર્ટ કરી દઈએ ઓકે કારણ કે મને એમ હતું કે કદાચ તમે આવી જશો તો આપણે નવા ચેપ્ટરથી જ તે તમને ભણાવવાનું શરૂ કરશું પણ જે પણ હવે ભગવાનની જે મરજી બરાબર આપણે એ પ્રમાણે મૂડી નફાની આવકનું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરીએ છીએ મૂડી નફાની આવક હવે આ તમારા માટે શીર્ષક નંબર 4 છે તમે અત્યાર સુધીમાં પહેલું શીર્ષક પગારની આવક ભણી ગયા પછી બીજું શીર્ષક ભાડાની આવક ભણી ગયા ત્રીજું શીર્ષક ધંધો અને વ્યવસાયની આવક હવે ચોથું શીર્ષક આપણું મૂડી નફાની આવક અને પાંચમું અન્ય સ્ત્રોતની આવક હવે જોઈએ તો આપણે આ પાંચ શીર્ષકો ઉપર આપણે ભણવાનું સ્ટાર્ટ કર્યું હતું એમાં એક બે અને ત્રણ ત્રણ શીર્ષક ભણી ગયા આ તમારું ચોથું શીર્ષક છે હવે તમને બધાને ખબર છે કે આ મૂડી નફાની આવક તમે આમ જોવા જાઓ ને તો તમને એના નામ ઉપરથી જ ખબર પડી જાય કે કોઈ પણ મિલકત વેચીએ ને ત્યારે આપણને શું મળે મિલકત વેચી દો ત્યારે તમને મૂડી નફો મળે હવે મોટા ભાગે આ મિલકતો તમે ચેક કરો તો સામાન્ય રીતે જે ધનવાન લોકો છે અથવા એમ કહીએ આપણે કે ફાઇનાન્શિયલી વેલ છે એવા લોકો આવી બધી મિલકતો છે એ વધારે ખરીદ વેચાણ કરતા હોય છે એટલે ધ્યાનમાં લઈએ કે આ બધી મિલકતો છે તો તમે બહુ વ્યવસ્થિત રીતે સમજી શકો છો કે સરકાર આ મૂડી નફા ઉપર કરવેરાની આવક કઈ રીતે લેશે તો કે ધનવાન લોકો છે એ સૌથી વધારે મિલકતો ખરીદ વેચ કરશે તમે વિચારી લો કે કદાચ તમે કોઈ મકાન હોય તો સામાન્ય રીતે કોઈ મિડલ ક્લાસ અથવા તો આપણે એમ કહીએ કે મધ્યમ વર્ગીય વ્યક્તિ હોય તો રહેવા માટે પોતાના મકાનની ખરીદી કરતા હોય હવે જનરલી તેઓ તેમાં 10 વર્ષ 15 વર્ષ 25 વર્ષ 50 વર્ષ આ રીતના સમયગાળા માટે પોતાની મિલકતનો ઉપયોગ કરતા હોય છે બરાબર એનો પર્પઝ શું છે રહેવા માટેનો એનો પર્પઝ છે હવે તમે વિચારતા હશો કે આવું બધું સમજાવવાનું કારણ શું તો કે જે ધનવાન વ્યક્તિ છે એ આવી બધી મિલકતો એ પણ ખરીદતા હશે પણ ઓછા સમય માટે રાખતા હોય કેમ તો કે સપોઝ એક ફ્લેટ ખરીદ્યો વિચારજો ફ્લેટ ખરીદ્યો ટૂંકા સમયગાળા માટે ખરીદ્યો એટલે કે 10 લાખ રૂપિયામાં ખરીદ્યો આવતા વર્ષે જો એમાં 12 લાખ રૂપિયા મળતા હશે ને તરત જ વેચી દેશે કેમ 2 લાખ રૂપિયાનો નફો થયો ને એ સામાન્ય રીતે ધનવાન વ્યક્તિઓની અથવા તો આપણે એમ કહીએ કે જે કેપેબલ છે ફાઇનાન્શિયલી વેલ છે એવા લોકો આ બધી મિલકતો ખરીદ વેચાણમાં ઝડપથી નિર્ણય લેતા હોય છે એટલે સરકારે શું કરવું પડે બંનેને અલગ કરવા પડે પહેલા તો સમજો ધનવાન વ્યક્તિ છે એની પાસેથી કરવેરો વધારે લેવો જોઈએ એટલે કે ઉપરની સાઈડ એટલે કે કરવેરો વધારે લેવો જોઈએ અને સામાન્ય વ્યક્તિ છે તમારી મારી જેવા
એની પાસેથી પણ કરવેરો ઉઘરાવવાનો છું, પણ કેવી રીતે? ઓછો કમ્પેર ટુ ધેમ, અથવા તો એની સાથે સરખામણી કરો તો ઓછો. હવે આ બધું સમજાવવાનું એક જ રીઝન છે કે કોઈ પણ મિલકત જ્યારે એને વેચી દો છો તમે, ત્યારે અહીંયા આગળ એક શબ્દ વાપરવામાં આવે. આપણે સિમ્પલ ભાષામાં એમ કહીએ કે મિલકત વેચી દીધી. આવકવેરા વિભાગમાં એક ટેકનિકલ શબ્દ છે, એના માટે શબ્દ છે ફેરબદલી કરી. હવે તમને એમ થાય કે ફેરબદલી એટલે શું? મિલકત જ્યારે વેચી દો છો ત્યારે એના માટે આવકવેરામાં વારંવાર તમને જે મટીરિયલ મોકલી છે એમાં પણ તમે જોજો, એમાં તમને વારે વારે શબ્દ જોવા મળશે. શું? તો કે ફેરબદલી. ફેરબદલી એટલે બીજું કાંઈ નહીં, તમને જે મિલકત હતી તમારી પાસે એ તમે વેચી દો છો. એને સામાન્ય રીતે વેચી દીધી એ રીતે શબ્દ વાપરવાનો, એટલે કયો શબ્દ વાપરવામાં આવશે? ફેરબદલી કરવામાં આવી. હવે અહીંયા આગળ બે પ્રકારના મૂડી નફા ભાગ પાડવામાં આવ્યા. એક છે લાંબા ગાળાનો મૂડી નફો, અને બીજો છે ટૂંકા ગાળાનો મૂડી નફો. હવે લાંબા ગાળાના મૂડી નફા માટે જો ખાસ યાદ રાખજો, મૂડી નફામાં આ ધ્યાનમાં લેવા માટે તમારે ખાસ કેટલા સમય માટે મિલકતની માલિકી રાખી આ ધ્યાનમાં રાખવાનું છે. મિલકતની માલિકી રાખી, આનો અર્થ એમ થાય કે ભાઈ વેચાણ તારીખથી ખરીદ તારીખ આ બંને વચ્ચેનો તફાવત, અથવા તો કેટલા દિવસો મહિના અથવા વર્ષો કેટલા સમય માટે મિલકતો તમે રાખી છે એ અહીંયા આગળ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. હવે લાંબા ગાળા માટે તમે વિચારવા જાઓ ત્યારે કોઈ પણ મિલકત હોય એના માટે મિલકત પ્રમાણે નિયમ અલગ અલગ છે. ફોર એક્ઝામ્પલ, ઇક્વિટી શેર છે એ તમારા માટે મિલકત છે, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, મ્યુચ્યુઅલ ફંડ આજકાલ પોપ્યુલર છે, આ બધી વસ્તુઓ 12 મહિના કે તેથી વધુ સમય, મહિના કે તેથી વધુ સમય જો રાખવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફો ધ્યાનમાં લેવામાં આવે છે. સેમ વસ્તુ 12 મહિનાથી ઓછા સમય માટે તો એ ટૂંકા ગાળાનો મૂડી નફો થઈ જાય. આવી જ રીતે સ્થાવર મિલકત હોય તો એના માટે પણ એક નિયમ છે. સ્થાવર મિલકત એટલે મકાન, એટલે કે ચાહે રહેવા માટેનું મકાન હોય, અને હું તમને એમ પણ કહી શકું કે ઓફિસ છે, બિલ્ડિંગ છે, તો આને સ્થાવર મિલકત કહેવાય કે જે એક જ જગ્યાએ રહેશે, એની જગ્યા બદલી શકાતી હોતી નથી. તો 2 વર્ષ કે તેથી વધુ સમય આને આપણે 24 મહિના પણ કહી શકીએ, 24 મહિના કે તેથી વધુ દિવસ અથવા વધુ સમય માટે જો સ્થાવર મિલકત રાખવામાં આવે તો એ લાંબા ગાળાનો મૂડી નફો છે, અને 2 વર્ષથી ઓછો સમય હોય અથવા તો 24 મહિનાથી ઓછો સમય હોય તો ટૂંકા ગાળાનો મૂડી નફો છે એ થઈ જતો હોય છે. ઓકે, અને છેલ્લો અને ત્રીજો ઓપ્શન, 1 વર્ષ કે તેથી વધુ સમય હોય, સોરી 1 વર્ષ વાળો નિયમ નહીં, અહીંયા આગળ આપણે 3 વર્ષ વાળો નિયમ સમજશું. કારણ કે અહીંયા આગળ તમારી પાસે 3 જ ઓપ્શન છે, એક તો 12 મહિના, પછી 2 વર્ષ અથવા તો 24 મહિના, અને 3 વર્ષ અને 36 મહિના.
હવે આ નિયમ કોને લાગુ પડે તો કે જંગમ મિલકતને જંગમ મિલકત એટલે કે હું તમને કહું કે ઘરેણા છે પછી તો કે એવી કોઈ પણ જૂની વસ્તુ કે જેની સારી એવી રકમ ઉપજાવી શકાય એમ હોય હું તમને કહું કે પેઇન્ટિંગ હોય ચિત્રો હોય એક્સ વાય ઝેડ બીજી કોઈ પણ એવી મિલકત હોય જેને વેચતા આપણને એક સારી એવી એમાઉન્ટ છે એ આપણને મળી શકતી હોય તો એના માટે 3 વર્ષ હવે આમાં ઘણી બધી વસ્તુ અંદર ઇન્ક્લુડ થાય ઘણીવાર પેઇન્ટિંગ હોય અમુક વાર એન્ટિક વસ્તુઓ હોય એટલે ઘણી બધી વસ્તુઓનો આમાં સમાવેશ થતો હોય છે એટલે 3 વર્ષ કે તેથી વધુ સમય માટે આવી કોઈ જંગમ મિલકત તમે રાખી હોય તો એ લાંબા ગાળાના મૂડી નફામાં આવશે અને 3 વર્ષ કે તેથી ઓછા સમય માટે રાખી હોય તો એ ટૂંકા ગાળાના મૂડી નફામાં ધ્યાનમાં લેવામાં આવશે એટલે તમારે મેઇન કરવાનું શું તો કે કોઈ પણ મિલકત આપી હોય તમને એમાં સમય બગાડો તમારે ખાસ જોવાનો છે ખરીદ અને વેચાણ વચ્ચેની જે તારીખો આપી હોય એના સમયગાળાના આધારે આ વસ્તુ ડિસાઈડ થશે કે એ લાંબા ગાળાના મૂડી નફામાં આવશે કે ટૂંકા ગાળાના મૂડી નફામાં જશે પછી તો કે આ વસ્તુઓ તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ 12 મહિનાનો ક્રાઇટેરિયા તો કે આટલી આટલી વસ્તુઓને લાગુ પડ્યો 24 મહિનાવાળો ક્રાઇટેરિયા તો કે સ્થાવર મિલકત અથવા મકાન અથવા ઓફિસને લાગુ પડ્યો 3 વર્ષ કે તેથી વધુ ઓછો સમય જંગમ મિલકત એટલે કે ઘરેણા એક્સ વાય ઝેડ બીજી બધી વસ્તુઓ માટે એટલે કહેવાનો મતલબ એમ છે કે ખરીદ વેચાણનો સમયગાળો છે એ પણ તમારા માટે ખૂબ જ આમાં મહત્ત્વનો ભાગ છે એ ભજવતું હોય છે આ થયો આજનો માત્ર ને માત્ર થિયરી કન્સેપ્ટ પ્રેક્ટિકલ માટે થોડાક દાખલા હું તમને કરાવડાવી દઈશ એટલે ઓટોમેટિકલી તમને આ બધી વસ્તુઓ છે એ ધીમે ધીમે ક્લેરિટી વધારે આવી જશે ઓકે તો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ ચાલો